अमदावाद हाईवे बंद करवानी फरज पड़ी। अमदावाद तरफ एक किलोमीटर सुधी पानी वही रह्यु छे। धंधुका लींबड़ी हाईवे बंद करवानी फरज पड़ी छे। धंधुका नजीकनी ऑनेस्ट होटल पासे रोड ब्लॉक थई चुक्यो छे। चाड़िया गाम पासे वाहनोनी लांबी कतारो जोवा मळी रही छे। धोधमार वरसादने पगले हाईवे बंद करवानी क्यांक फरज पड़ी छे। धंधुका नजीकनी ऑनेस्ट होटल पासे रोड समग्र ब्लॉक थई चुक्यो छे। धोधमार वरसादने पगले जे परिस्थिति हाल जोवा मळी रही छे, अमारी साथे संवाददाता अतुल जोडाया छे। અતુલ જણાવશો જે રીતે હાલ જે પરિસ્થિતિ છે અત્યારે કઈ હાલતમાં છે લોકો અને કેટલો વરસાદ ક્યાં પડ્યો છે? बिल्कुल दरा, आपने सीधा जे दृश्य बतावीस के जे रीते रोड उपर पाणी भराया छे। आ दृश्य कोई नदी के कोई नाळाना नथी, परंतु रोड उपर ना छे। अमदावादथी भावनगर तरफ जतो जे रोड छे ते रोडना दृश्य छे, जेनी उपरथी पाणी सीधी रीते पसार थई रह्यु छे अने आ जे रोड छे तेने बंद करवानी तंत्रने फरज पड़ी छे। अमदावादना कलेक्टर द्वारा ट्वीट करीने माहिती आपवामां आवी छे कि आ जे रोड छे ते बंद करवामां आव्यो छे, जेने पगले कही शकाय कि अमदावाद तरफथी जे भावनगर तरफ जतो जे मार्ग छे अने खास करीने धंधुका तरफ जतो जे मार्ग छे त्यां जे वाहन ચાલકો છે તેમની લાંબી લાંબી જે કતારો છે તે માર્ગો ઉપર જોવા મળી રહી છે। માર્ગ બંધ હોવાને કારણે લક્ઝરી બસ અને ટ્રક જે છે તે લગભગ 100 જેટલા જે ટ્રક અને લક્ઝરી બસ છે તેની લાંબી કતાર જોવા મળી રહી છે। આ દ્રશ્યો જે આપ જોઈ શકો છો, અમદાવાદ જે ધંધુકાનું જે ગેસ્ટ હાઉસ છે તેના આ દ્રશ્યો છે કે જેની અંદરની તરફ પણ આપ જોઈ શકો છો જે પાણી છે તે ફરી વળ્યા છે। વરસાદ લગભગ કહી શકાય કે ગઈકાલે રાત્રે 1 વાગે જે અત્યારે સ્થિતિ આપ જોઈ રહ્યા છો એનાથી પણ ભયાવહ સ્થિતિ હતી, પરંતુ સમયાંતરે હવે ધીરે ધીરે જે પાણી છે તે ઓસરી રહ્યા છે અને લગભગ ઘૂંટણ સમા પાણી જે છે ધંધુકા ગેસ્ટ હાઉસ છે તેની આસપાસ જોવા મળી રહ્યા છે। જે અહીંયાથી લોકો પસાર થઈ રહ્યા છે સીધી રીતે રાત્રે 1 વાગેથી અહીંયાનો જે માર્ગ છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે। અવર જવર જે છે બંધ કરી દેવાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોને જમવા માટેની પણ કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી, તેવા પ્રકારના જે મુસાફરો છે જે અહીંયાથી લોકો પસાર થઈ રહ્યા છે તેવી ફરિયાદ કરી રહ્યા છે, પરંતુ સીધી રીતે કહી શકાય કે જે માર્ગ છે તેની ઉપર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેને કારણે આ માર્ગ છે તે બંધ રાખવામાં આવ્યો છે। જે અહીંયાથી પસાર પણ થઈ રહ્યા છે તેમનાથી વાત કરીએ, કાકા ક્યારથી આ પરિસ્થિતિ થઈ છે? પરિસ્થિતિ સાહેબ કાયમથી આ પરિસ્થિતિ જ છે અહીંયા કણે, જે તે ટાઈમથી નહેર બંધાણી ત્યારથી નહેર ઉપર જે બાંધવું પડે ઢાળીઓ બાંધ્યું નથી એના હિસાબે આ તકલીફ થાય છે। એક માણસની હિસાબે તકલીફ થવાના હિસાબે આ બધા હેરાન થાય છે। ત્યાં નહેર ભાઈ જો ઢાળીઓ કરી નાખે એ ભાઈ બહુ મોટા માણસ છે, એટલે કંઈ કરતો નથી, ધોવા ખેતર ધોવાય છે, એટલે એની માટેથી આ દુનિયાના આખા બધાની પત્તરાણે છે। અચ્છા, ખાસ કરીને આ જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, રોડ બંધ કરવો પડ્યો છે, ક્યારથી અહીંયા આ રીતે પાણી ફરી વળ્યા છે માર્ગ ઉપર? કાલ રાતથી અહીંયા પાણી છે અને મારી ગૌશાળા અહીંયા બાજુમાં તબેલો, મારી 3 ગાયો 3 જઈ છે અત્યારે, હજી હું જઉં છું। કાલે 5 વાગે ગયો તો 5 વાગે પછીનું અત્યારે હું જઉં છું, તપાસ કરું શું નુકસાની થઈ શું થયું હવે મને તો પોતાને ખ્યાલ નથી સાહેબ। કેટલો સમય લાગે છે, કારણ કે જો આપ કહો છો કે આ દર વર્ષના દ્રશ્યો છે તો શું લાગે છે કેટલો સમય લાગી શકે છે હજી પાણી ઓસરતા? આ તો પાણી ઓસરતા તો ભાઈ પાણી ઓસરવું ને તો રાજકારણીઓ એક દીમાં ઉછા ઓસાઈ નાખે, એમના હાથની વાત છે। માર્ગ ઉપર ઓસરતા કેટલો વાર લાગે? આ બસ તો 2 કલાકમાં ઓસરી જશે। તરત સામેના દ્રશ્યો પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશ કે પોલીસ જે વિભાગની જે કર્મચારીઓ છે પોલીસના તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે અને સીધી રીતે બંને તરફનો જે માર્ગ છે તે બંધ રાખવામાં આવ્યો છે, પરંતુ કહી શકાય કે સ્થાનિકોને સીધી રીતે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રાત્રે 1 વાગેથી આ રીતે માર્ગો ઉપરથી જે પાણી હતા તે પસાર થવાને કારણે માર્ગ જે છે તે બંધ રાખવાની ફરજ પડી છે અને જે ગેસ્ટ હાઉસ છે તેના દ્રશ્યો ફરીથી એકવાર બહારથી આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। લગભગ જે દરવાજા છે લગભગ 40% દરવાજાનો ભાગ જે છે તે પાણીની અંદર ગરકાવ થયો છે અને આ પરિસ્થિતિ આપ જે જોઈ રહ્યા છો આનાથી પણ ભયાવહ પરિસ્થિતિ ગઈકાલે રાત્રે અને વહેલી સવારની હતી, પરંતુ જે અત્યારના દ્રશ્યો સામે આવી રહ્યા છે તેમાં માર્ગ બ્લોક હોવાને કારણે જે લક્ઝરી અહીંથી પસાર થઈ રહી હતી, જે મુસાફરો અહીંયાથી પસાર થઈ રહ્યા હતા તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જે ટ્રકો અહીંયાથી પસાર થઈ રહી હતી તે તમામ ટ્રકો જે માર્ગ છે તે માર્ગની બીજી તરફ ઊભા છે અને સીધી રીતે જે લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેમને અવર જવરની પરવાનગી આપવામાં નથી આવી રહી,
જે વરસાદ છે તેના પાણી અહીંયા ભરાયા છે અને તેના લીધે અત્યારે સ્થાનિકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ધરા જી બિલકુલ થી અતુલ એક સવાલ થઈ રહ્યો છે કે આપે જે રીતે વાતચીત કરી તેના લોકો સાથે લોકોનું કહેવું છે કે દર વર્ષે આ જ પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે અને ભારે મુશ્કેલી પડી રહી છે ત્યારે એક સવાલ થઈ રહ્યો છે કે સ્થાનિક પ્રશાસન દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવી રહ્યા. બિલકુલ ધરા, જે રીતે સ્થાનિક અહીંયાથી પસાર થઈ રહ્યા હતા બાઇક લઈને, તેમણે સ્પષ્ટ રીતે કહ્યું કે આ પ્રકારની પરિસ્થિતિ છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહી છે પરંતુ કોઈ સીધા રીતે કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. આપ બીજી તરફ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પોલીસની ટીમ પણ ઊભી છે અને સાથે જ ગેસ્ટ હાઉસમાં જે રીતે પાણી ભરાયા છે અને ગેસ્ટ હાઉસની અંદર જ જે રીતે પાણી ભરાતા દ્રશ્યો સામે આવી રહ્યા છે એટલે કહી શકાય કે સીધી રીતે તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા હોય તેવા પ્રકારના જ આ દ્રશ્યો છે. કારણ કે સરકાર હસ્તકનું પોતાનું ગેસ્ટ હાઉસ છે અને સરકાર પોતે જ જો ત્યાં પગલાં ન લેતી હોય તો કહી શકાય કે કેવા પ્રકારના ચિંતાજનક આ દ્રશ્યો છે તે સમજી શકાય છે. જે ગેસ્ટ હાઉસ છે આ તેના દ્રશ્યો છે અને પાણી ગેસ્ટ હાઉસની અંદરની તરફ જઈ રહ્યું છે. જે લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો ઘૂંટણ સમાજે પાણી છે તે આ અમદાવાદથી ભાવનગર તરફ જતા જે માર્ગ છે તેના ઉપર ફરી વળ્યા છે જેના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આપ જોઈ શકો છો કે એક ટ્યુબના માધ્યમથી અંદર જવાનો પણ એક જે વૃદ્ધ છે તે પ્રયાસ કરી રહ્યા છે પરંતુ આ પ્રયાસ પણ કહી શકાય કે જોખમી છે કારણ કે પાણીનો જે ફ્લો છે તે ફ્લો પણ વધારે છે પણ ધસમસતો એક પ્રવાહ છે કે જેની અંદર જવું પણ અત્યારે કહી શકાય કે ખૂબ જ મુશ્કેલી નોતરવાની પરિસ્થિતિ સર્જી શકે છે. પરંતુ કહી શકાય કે સીધી રીતે જો તંત્ર સમયાંતરે જે આ રોડ છે નીચાણવાળા લગભગ અમદાવાદથી જ્યારે હું પણ પોતે આ રોડ તરફ આવી રહ્યો હતો ત્યારે રોડની વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક જે નીચાણવાળા જે રોડ હતા ત્યાં સામાન્ય પાણી ભરેલા જરૂરથી દેખવામાં આવતા હતા પરંતુ જે આ ઓનેસ્ટ હોટલ જે હાઈવે ઉપર આવેલી છે ત્યાંથી સૌથી પહેલો જે પ્રવાહ છે તે રોડ ઉપર જોવા મળ્યો અને ત્યાંથી જે રોડ છે તે બ્લોક કરી દેવાયો છે. અને અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો ખૂબ જ ચિંતાજનક એટલા માટે છે કે જ્યારે અહીંયા અમે અહીંયા પહોંચ્યા ત્યારે જે લોકો બીજી તરફ ફસાયેલા છે મુસાફરો સ્થાનિકો તેમનું કહેવું હતું કે અહીંયા કમર સુધીના જે પાણી છે તે ભરાયેલા હતા પરંતુ અત્યારની પરિસ્થિતિ મુજબ જે પાણી છે કહી શકાય કે લગભગ ઓસરી રહ્યા છે. પાણી જે છે તે કમર જે ઘૂંટણ સુધીના પાણી જે છે તે ભરાયેલા હોય તેવા પ્રકારની અત્યારે જે સ્થિતિ છે તે સ્થિતિનું જે છે તે નિર્માણ થઈ રહ્યું છે. એટલે જરૂરથી કહી શકાય કે મુખ્ય માર્ગ છે અમદાવાદથી ધંધુકાને જોડતો ભાવનગરને જોડતો પરંતુ આ માર્ગની સ્થિતિ દર વર્ષે આવી થાય છે. પાણી જે છે માર્ગો ઉપરથી પસાર થાય છે, માર્ગ ધોવાય છે અને જે મુસાફરો છે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો પણ કહી રહ્યા છે કે આ દર વર્ષની પરિસ્થિતિ છે, દર વર્ષે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું તેઓ જુએ છે. જી બિલકુલ થી અતુલ, જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે જીવના જોખમે લોકો અહીં રસ્તો પસાર કરવા માટે મજબૂર બન્યા છે ત્યારે એક સવાલ છે કે અહીં કોઈનો જીવ જાય, કોઈનો જીવ જોખમમાં મુકાય તો તંત્ર દ્વારા પગલાં નથી લેવામાં આવ્યા એટલે જવાબદાર કોણ? સૌથી મોટી તંત્રની બેદરકારી ગણી શકાય. જી બિલકુલ, ફરીથી આપને એ જ માર્ગ ઉપરના દ્રશ્યો બતાવીશું કે જે પોલીસની ટીમ છે તે અહીંયા ઊભી જરૂર છે. પોલીસની જે ગાડીઓ છે તે પણ પેટ્રોલિંગ કરી રહી છે. લોકોને જે અમદાવાદ ભાવનગરનો જે હાઈવે છે ધંધુકા રેસ્ટ હાઉસ પાસેનો ત્યાં જ આ પાણી ભરાયેલા છે અને સીધી રીતે કોઈને અવર જવર કરવાની પરવાનગી આપવામાં નથી આવી રહી. અને સ્વાભાવિક છે કે જો અહીંયાથી કોઈ પણ પસાર થાય, કારણ કે આસપાસમાં સ્થાનિકોના ગામડાઓ પણ છે, પેટ્રોલ પંપ પણ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અને આ સ્થાનિકો ને જો કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ સર્જાય અને કોઈ પણ પ્રકારની જાનહાનિ થાય તો સ્વાભાવિક છે કે તંત્ર દ્વારા સીધી રીતે કોઈ તેમના માટે વ્યવસ્થા કરવામાં નથી આવી. એક તરફ પોલીસની ટીમ જરૂર ઊભી છે, આ સામેની જે ટીમ પોલીસની જોઈ શકો છો આપ, જ્યાં લગભગ 5-7 પોલીસના જે કર્મચારીઓ છે તેઓ જરૂરથી આ તરફ ઊભા છે. આ ધંધુકા તરફ જતા માર્ગ તરફ આ જે કર્મચારીઓ છે તે હાલમાં ઊભા છે પરંતુ અમદાવાદ તરફ જતા માર્ગની પણ જો આપણે વાત કરીએ તો લગભગ ત્યાં 3-4 જ પોલીસના જવાનો ઊભા છે. પરંતુ ત્યાં લાંબી જે લક્ઝરી છે અને જે બસ છે તેની કતારો લાગી છે અને લોકોને ત્યાંથી રોકી દેવામાં આવ્યા છે. આ પોલીસની ગાડીના પણ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદ તરફ જતા માર્ગના તરફના દ્રશ્યો છે અને ત્યાં લોકોને રોકી દેવામાં આવ્યા છે. વચ્ચે જે કેટલીક ઝૂંપડપટ્ટીઓ પણ આવેલી છે અને એ ઝૂંપડપટ્ટીની પણ વાત કરીએ તો લગભગ પાણીની અંદર ગરકાવ થઈ ગઈ છે અને આસપાસમાં જે લોકોને આપ જોઈ શકો છો તે જે લોકો છે પોતાના ઘરોથી
બહારની તરફ આવવા માટે મજબૂર બની ગયા છે. એટલે કહી શકાય કે જો આ પ્રવાહની અંદર અત્યારે જે પાણીનો પ્રવાહ અત્યારે ધંધુકા રેસ્ટ હાઉસની પાસે જોવા મળી રહ્યો છે, જો ત્યાંથી કોઈ ગાડીને પસાર થવા દેવામાં આવે તો કહી શકાય કે મુશ્કેલી નોતરવા જેવી પરિસ્થિતિ જે છે તેનું નિર્માણ થઈ શકે છે. આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો જે ખાટલા છે તે પણ બહારની તરફ પાથરી દેવામાં આવ્યા છે, જે લોકો છે પોતાના ઘરોમાંથી બહાર નીકળવા માટે મજબૂર થઈ ગયા છે. અને આ જ પ્રકારની જે પરિસ્થિતિ છે આસપાસના ગામોની છે. આ માત્ર આપણે માર્ગ જોઈ રહ્યા છીએ કે જ્યાં માર્ગ ઉપરથી પાણી જે છે તે ફરી વળ્યું છે, પરંતુ આ માર્ગની સ્થિતિ જોયા બાદ એવું પણ વિચારી શકાય કે આસપાસના ગામોની શું સ્થિતિ હશે. અહીંથી તો પાણી એક ફ્લોની અંદર ઊંચા વિસ્તારમાંથી નીચા વિસ્તાર તરફ પસાર જરૂર થઈ રહ્યું છે, પરંતુ જેના ઘરોમાંથી આ પાણી પસાર થઈ રહ્યું હશે ત્યાંની લોકોની શું પરિસ્થિતિ થતી હશે. રેસ્ટ હાઉસ અહીંયા ધંધુકાનું આવેલું છે. રેસ્ટ હાઉસની પરિસ્થિતિ જોઈને આપણે કહી શકીએ કે કેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જે પાછળની તરફ જે ઝૂંપડપટ્ટીઓ આવેલી છે તે બી પાણીની અંદર સીધી રીતે ગરકાવ થઈ છે. એટલે સમયાંતરે આ પ્રકારના દ્રશ્યો અમદાવાદ સહિત અલગ અલગ વિસ્તારોમાં આવતા હોય છે. અમદાવાદમાં આપણે કોર્પોરેશનનું કહેતા હોઈએ છીએ કે જે પ્રીમોન્સૂન કામગીરી છે તે કદાચ બરાબર નથી થઈ, પરંતુ આ ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં પ્રીમોન્સૂન કામગીરીને લઈને કોઈ પણ પ્રકારની જે વાતો હોય છે તે સામે નથી આવતી, પરંતુ જે નીચાણવાળા રોડ છે તેને નીચા રહેવા દેવામાં આવ્યા છે તેનું જ આ પરિણામ છે. બીજી તરફથી ઊંચાણવાળા વિસ્તારો તરફથી નીચા વિસ્તારો તરફ પાણી જે છે તે પસાર થઈ રહ્યું છે અને સીધી રીતે આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેનો ભોગ જે છે ગ્રામજનો બની રહ્યા છે. બિલકુલથી અતુલ, આપણી પાસે તમામ અપડેટ મેળવતા રહીશું. આભાર આપનો. તો અમે આપણે જે દ્રશ્યો બતાવ્યા કોઈ તળાવ કે નદીના આ દ્રશ્યો નહીં, પરંતુ આ દ્રશ્યો છે ધંધુકા ફેદરા હાઈવે રોડના, જ્યાં નદી તળાવ જેવો ગાઢ સર્જાયો છે. લોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે. એક્સક્લુઝિવ આ તસવીરો આપ જોઈ શકો છો. ઘૂંટણસમા પાણી રોડ પર ભરાયેલા છે, તો આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને ભારે હાલાકી પડી રહી છે.